મોદી સરકાર એવું ઈચ્છે છે કે ભારત ગ્લોબલાઇઝેશનમાંથી બહાર આવે અને સ્વનિર્ભર બને. આત્મનિર્ભર ભારત અભિયાન એના માટેનું પ્રથમ ચરણ છે. આત્મનિર્ભર બનવાને લીધે આ પગલાથી, આ યોજનાના અમલથી ડીગ્લોબલાઇઝેશન થશે. ડીગ્લોબલાઇઝેશન એટલે વિશ્વ ઉપરનું ભારતનું નિર્ભરતા ઓછી થશે અને ભારત સ્વનિર્ભર બનશે. વર્કપ્લેસ કલ્ચરમાં પણ ઘણા બધા ફેરફારો આવશે. સરકારે પહેલા જ કીધું કે તમારી કંપનીના કર્મચારીઓ ઘરેથી કામ કરે, વર્ક ફ્રોમ હોમ, એ વર્કપ્લેસના કલ્ચરમાં ફેરફાર જ છે. સાથે સાથે લોકલ બિઝનેસને પણ વેગ મળશે, કારણ કે ભારતનું વિદેશ ઉપરની નિર્ભરતા ઓછી થશે. એને લીધે એ જ ઉત્પાદન ભારતમાં થતા થશે અને એના લીધે ભારતમાં રોજગારી પણ આવશે અને વિદેશ ઉપરની નિર્ભરતા ઓછી થવાની લીધે લોકલ બિઝનેસ વધશે. આ એક ખૂબ જ અગત્યનું છે. સાથે ટેકનોલોજીકલ ફેરફારો પણ આવશે. વેપાર રૂઢિચુસ્ત માળખાથી આગળ વધી અને ટેકનોલોજીના ઉપયોગ સાથે વિકાસ પામશે. ઓનલાઈન, ઈ કોમર્સ એ બધાને વ્યાપ મળશે એટલે બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટીઝ વધશે. રો મટીરિયલ અને અન્ય જરૂરિયાતો માટે જે ભારત વિદેશ ઉપર નિર્ભર હતું એને બદલે એ ઇન્ડિયામાં બનશે એટલે એની કોસ્ટિંગ નીચી આવશે. કોસ્ટિંગ નીચી આવશે અને સાથે સાથે ઇન્ડિયામાં બનવાને લીધે કર્મચારીઓને રોજગાર પણ વધારે પ્રમાણમાં પૂરો પાડી શકાશે. એક બીજું પગલું પણ હમણાં જ લેવામાં આવ્યું છે, લઘુત્તમ વેતન. મનરેગા અંતર્ગત જે લઘુત્તમ વેતન હતું એમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે મજૂરોને સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત સુવિધાઓ પણ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે. આ બધા ફેરફારો વ્યાપાર જગતમાં સંભવિત છે કે જે હવે બધા આપણને ટૂંક જ સમયમાં એની અસર દેખાવાની શરૂ થશે. ફેબ્રુઆરીનું જીએસટી રિટર્ન ભરવાનું આવે, ત્યારબાદ લોકડાઉનની પરિસ્થિતિના હિસાબે માર્ચ અને એપ્રિલના રિટર્ન પણ લેટ કરવાના થયા. એટલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના રિટર્ન કેટેગરી વાઇઝ જૂન મહિનાની ડ્યુ ડેટ આપવામાં આવી, જેમાં 5 કરોડથી ઉપરના ટર્નઓવર માટે ફેબ્રુઆરીનું 24મી જૂન, માર્ચનું 24 જૂન અને એપ્રિલ મહિનાનું છે એ પણ 24મી જૂન સુધી ફાઇલ કરી શકાશે એવું નક્કી થયું. 1.5 કરોડથી ટર્નઓવર જેનું વધારે હોય અને 5 કરોડથી ઓછું હોય એમના માટે 29મી જૂન ફેબ્રુઆરી માટે, માર્ચ માટે પણ 29મી જૂન, જ્યારે એપ્રિલ માટે 30 જૂન નક્કી કરવામાં આવે અને 1.5 કરોડથી ઓછા ટર્નઓવર માટે 30 જૂન, 3 જુલાઈ અને ગ્રેજ્યુઅલી 6 જુલાઈ. આ રીતે જીએસટીઆર 3B માટેની ડેટ્સનો ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે જીએસટીઆર 1 માટેની તારીખો સાથે સાથે માર્ચ મહિના માટે 11 એપ્રિલ, એપ્રિલ માટે 11/5 અને મે માટે 11/6 હતી એ બધી જ તારીખો વધારી અને 30/6 કરવામાં આવી છે. જે ક્વાર્ટરલી ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે જીએસટીના એમના માટે 30મી એપ્રિલને બદલે 30મી જૂનની તારીખ કરવામાં આવી છે. જ્યારે પણ ડ્યુ ડેટ પહેલાં રિટર્ન ફાઇલ ના થાય ત્યારે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી લાગતી હોય છે. કોઈ પણ એકમ માટે આ એવો ખર્ચ છે કે જે ઇન્કમ ટેક્સમાં ક્યાંય મજરે મળતો નથી અને છતાંય એમને કરવો પડે છે. જો ફેબ્રુઆરી મહિનાનું જીએસટી આર 3B 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા એકમો
કે જેમને ફાઇલ કરવાનું થાય છે 24મી જૂન પહેલા, એ 24 જૂન પહેલા જો નથી ભરાતો તો એમને વ્યાજ લાગશે. વ્યાજ કઈ તારીખથી લાગશે અને કેટલું લાગશે? જો 24 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરેલ હોય પણ ટેક્સ 4 એપ્રિલ પછી ભરે છે તો 9% લેખે વ્યાજ લાગશે. પણ જો 24 જૂન સુધી ટેક્સનું રિટર્ન ફાઇલ થતું નથી તો એની ડ્યુ ડેટ જે હતી 20 માર્ચ ત્યારથી જ વ્યાજ લાગશે. એ જ રીતે માર્ચ મહિનાનું જે રિટર્ન છે એ 24 જૂન પહેલા ફાઇલ નથી થતું તો ઇન્ટરેસ્ટ 9% પ્રમાણે 6 મેથી લાગશે, અને જો 24 જૂન પછી ફાઇલ થાય છે તો 21/4 આ વ્યાજ લાગશે. એ જ રીતે એપ્રિલ મહિનાનું 5મી જૂનથી વ્યાજ લાગવાનું છે જો 24 જૂન પહેલા રિટર્ન ફાઇલ થઈ જાય છે, અને 24 જૂન પછી થશે તો 21/5 વ્યાજ લાગશે. પણ જો 24 જૂન સુધી રિટર્ન ફાઇલ થતું નથી તો વ્યાજ 9%ને બદલે 18% લાગશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાથે સાથે કેટેગરી 2 કે જેમનું ટર્નઓવર 1.5 કરોડથી વધારે છે પણ 5 કરોડથી ઓછું છે તો એમના માટે 9% જેવું કંઈ રાખવામાં આવ્યું નથી, એમને 18% પ્રમાણે જ વ્યાજ ભરવાનું છે. પણ કેટલું, કઈ તારીખ સુધી, એમની જે ડ્યુ ડેટ છે એ તારીખ સુધી રિટર્ન ફાઇલ થતું નથી, એટલે કે 29મી જૂન, ફેબ્રુઆરી માટે, માર્ચ માટે 29મી જૂન અને એપ્રિલ માટે 30મી જૂન, આ તારીખ પહેલાં જો રિટર્ન ફાઇલ નથી થતું તો એમને 18% પ્રમાણે વ્યાજ ભરવાનું છે પર એનમ. અને એ માટેની તારીખ જે એક્ચ્યુઅલ ડ્યુ ડેટ હતી જે વધારવામાં આવી છે એ પહેલાંની જૂની ડ્યુ ડેટ, ત્યારથી કરીને વ્યાજ દિવસ પ્રમાણે ભરવાનું છે. કેટેગરી 3 કે જેમનું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું છે એમના માટે પણ એમની ડ્યુ ડેટ જે નવી ડ્યુ ડેટ છે ફેબ્રુઆરી માટે 30 જૂન, માર્ચ માટે 3 જુલાઈ અને એપ્રિલ માટે 6 જુલાઈ, ત્યાં સુધી જો રિટર્ન ફાઇલ થઈ જાય છે તો કોઈ વ્યાજ નહીં લાગે. પણ જો એ પછી રિટર્ન ફાઇલ થાય છે, એ તારીખ ડ્યુ ડેટ સુધી રિટર્ન ફાઇલ થતું નથી, તો એમને 18% વાર્ષિક લેખે વ્યાજ ભરવાનું આવશે. વ્યાજની આ થયા. જીએસટીમાં જે ફેરફાર થયા છે એ આ પ્રમાણે છે. લોકડાઉન પીરિયડ દરમિયાન જે એક્ચ્યુઅલી એનો નિયમ એવો છે કે 12% પ્રમાણે કર્મચારીના પગારમાંથી કપાત થાય અને એટલું જ એના માલિક ઉમેરે અને એ ઈપીએફ ખાતે જમા થતું હોય છે જ્યારે નિવૃત્તિ વખતે એ રકમ એમ્પ્લોયને મળે. જે એકમમાં 100 કરતાં ઓછા કર્મચારીઓ છે અને એમાંથી 90% કર્મચારીનો પગાર 15,000 કરતાં ઓછો છે, એવા એકમોનો લોકડાઉન પીરિયડથી 31/8 સુધીનું ટોટલ ઈપીએફ એ ગવર્મેન્ટ ભોગવશે. એટલે 12-24% પ્રમાણે ગવર્મેન્ટ એ જમા કરાવશે. જે એકમમાં કર્મચારીઓની સંખ્યા 100 કરતાં વધારે છે એમાં થોડોક ફેરફાર કર્યો છે. 10% એમ્પ્લોયીએ ભોગવવાના છે, 10% એમ્પ્લોયરે ભરવાના છે, એટલે એમાં 2-2% ઘટાડો કરવામાં આવ્યો છે. એમાં જો પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ હોય તો એમ્પ્લોયરનું જે કન્ટ્રીબ્યુશન છે એ ટોટલ ગવર્મેન્ટ ભરશે, જ્યારે કર્મચારીઓ પોતાના પગારમાંથી 10% કપાત જમા કરવાની રહેશે. આ શેના માટે? લોકડાઉન પૂરું થયા પછી અથવા તો લોકડાઉનના સમય દરમિયાન કર્મચારીઓ પાસે લિક્વિડિટી રહે એટલા માટે કરીને આ ઘટાડો કરવામાં આવ્યો છે કે જેથી એમના પગારમાંથી કપાત ઓછી થાય અને એમને વધારે નાણાં એઝ અ સેલેરી મળી રહે. તો સાથે સાથે 200 કરોડ સુધીના કોન્ટ્રાક્ટ્સ જે છે એનું ડિગ્લોબલાઇઝેશન કરવામાં આવ્યું છે. ગ્લોબલ ટેન્ડર એટલે કે વિદેશી સંસ્થાઓ પણ એ ટેન્ડર મેળવી શકતી હતી, એને બદલે હવે 200 કરોડ સુધીના ટેન્ડર કમ્પલસરી ઇન્ડિયન કોન્ટ્રાક્ટર્સને જ આપવાના એવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કોમ્પિટિશન ઓછી થવાથી રોજગારી પણ વધશે અને વધારે કામ અહીંયા મળી રહેતા આપણા કોન્ટ્રાક્ટર્સ સારું રોજગારી પૂરી પાડી શકશે. આના માટે જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. એ જ રીતે જે પણ પ્રોજેક્ટ રેરા અંતર્ગત રજિસ્ટર્ડ છે રિયલ એસ્ટેટમાં, એ બધા જ પ્રોજેક્ટની ડ્યુ ડેટ 25 માર્ચે જે પ્રોજેક્ટની ડ્યુ ડેટ પૂરી થતી હતી એ બધા જની 6 મહિના માટે ડ્યુ ડેટ એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. શો મોટો એક્સટેન્ડ કરવામાં આવી છે એટલે એના માટે કોઈ પણ જાતની એપ્લિકેશન કરવાની જરૂર નથી. રિવાઇઝ ટાઈમલાઈન સાથેનું ફ્રેશ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એને ઓટોમેટિક ઇસ્યુ કરવામાં આવશે.
આનો શું અસર થશે? તો ટાઈમલી કામ પૂરું કરવા માટેનું જે ટેન્શન, જે તણાવ ડેવલપર્સ ઉપર આવવાનો હતો એ ઓછો થશે. સમયસર કામ એ લોકો પૂરું કરી અને સમયસર ડિલિવરી ક્લાયન્ટ્સને કસ્ટમર્સને આપી શકશે. આ રિયલ એસ્ટેટ ખાતેના ફેરફારો છે. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે, જેમ કે ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ, રેલવે છે કે રોડવેઝ છે, એના કન્સ્ટ્રક્શન અને વર્ક્સના કોન્ટ્રાક્ટ, ગુડ સર્વિસ કોન્ટ્રાક્ટ છે એ આઉટસોર્સ કરવામાં આવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આ કામ થતા હોય છે. આની પણ તારીખો 6-6 મહિના માટે લંબાવી દેવામાં આવી છે. સાથે સાથે કોન્ટ્રાક્ટર્સ પાસે નાણાકીય તરલતા રહે એટલા માટે કરીને એમની જે સિક્યોરિટી ડિપોઝિટ છે, બેંક ગેરંટી છે, એ જે પ્રમાણે આંશિક રીતે કામ પૂરું થયું એ પ્રમાણે આંશિક રિલીઝ કરવાનું પણ ગવર્નમેન્ટે ડિક્લેર કરી દીધું છે. તો આ સંદર્ભે ખેડૂતોને શું લાભ થશે? ખેડૂતોને રૂરલ કોઓપરેટિવ બેંક તથા રૂરલ રિજિયોનલ બેંક તેમજ અન્ય સહકારી બેંકો મારફતે ક્રોપ લોન સંદર્ભે નાબાર્ડે રૂપિયા 33,000 કરોડનો રીફાઇનાન્સ સપોર્ટ કર્યો છે, જેનાથી ઘણા બધા નાના અને મધ્યમ ખેડૂતોને લાભ થશે. તો સાથે સાથે પીએમ કિસાન કાર્ડ એ સ્કીમ છે, એ અંતર્ગત કન્સેશનલ ક્રેડિટ કાર્ડ ક્રેડિટ આપવાનું પણ ગવર્મેન્ટે નક્કી કર્યું છે. એક વધારાનો આ સ્કીમમાં માછીમારો તથા પશુપાલન ખેતી કરતાને પણ સમાવેશ ખેડૂત તરીકે જ કરવામાં આવ્યો છે. સાથે સાથે જે આપણા ફેરિયાઓ છે, સ્ટ્રીટ વેન્ડર્સ છે, એમને પણ ધંધા ઉદ્યોગમાં સહાયરૂપ થઈ શકે એટલા માટે વર્કિંગ કેપિટલ તરીકે 10,000 રૂપિયા જેવી નજીવી રકમ, ભલે એ આપણા માટે નજીવી હોય પણ એમના માટે ખૂબ જ મોટી રકમ છે. તો 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ માટે આવી જોગવાઈ કરવામાં આવી છે કે 10,000 રૂપિયા સુધીની સ્પેશિયલ ક્રેડિટ ફેસિલિટી એમને મળી રહે. એક બીજો મહત્વનો ફેરફાર ગવર્મેન્ટે કર્યો છે, મધ્યમ વર્ગ જે મિડલ ઇન્કમ ગ્રુપ કહેવાય છે એમના માટે CLSS ક્રેડિટ લિંક્ડ સ્કીમ, જે સબસિડી સ્કીમ હતી, એની મર્યાદા 31 માર્ચ 2020 પૂરી થતી હતી, એને 1 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. એને લીધે શું થશે, 2,67,000ની જે સબસિડી મધ્યમ વર્ગના લોકો મકાન લેતા હતા એના ઉપર ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતી હતી, એની સમય મર્યાદા પૂરી 1 વર્ષ લંબાવવાને લીધે હજુ બીજા 1 વર્ષ માટે આ લાભ એ મધ્યમ વર્ગના પરિવારો મેળવી શકશે. એ એક મહત્વનો ફેરફાર છે. બીજું કે ટોપ ટુ ટોટલ લોકડાઉન દરમિયાન સબસિડીની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, ટ્રાન્સપોર્ટેશન બંધ હતું એટલે બધું જ ઘણા બધા મટીરિયલ્સની કિંમત નક્કી કરવાનું મુશ્કેલ બની ગયું છે. ગવર્મેન્ટની યોજના ઓપરેશન ગ્રીન, જેમાં ટોપ એટલે ટોમેટો, ઓનિયન અને પોટેટોઝ, આને સુધી જ ભાવ નક્કી કરવાની મર્યાદા બાંધેલી હતી, એમાં હવે બીજા ફળો અને શાકભાજીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ સ્કીમને નામ આવ્યું છે ઓપરેશન ગ્રીન ટોપ ટુ ટોટલ. આને લીધે સરપ્લસથી ડેફિસિટ માર્કેટમાં ટ્રાન્સપોર્ટેશન ઉપર 50% સબસિડી આપવામાં આવશે, સ્ટોરેજ અને કોલ્ડ સ્ટોરેજ અને સ્ટોરેજ ઉપર પણ 50% સબસિડી આપવાની યોજના છે. આ પ્રોજેક્ટ 6 મહિના માટે કરીને ડ્યુરેશન માટે જાહેર કરવામાં આવ્યો છે. આને લીધે ખેડૂતોને ફળો અને શાકભાજીના ખૂબ જ સારા ભાવ મળશે. એનો લાભ લેવો જ પડે એવું છે તો કોઈ બીજો પ્રશ્ન આવતો નથી. ટર્મ લોન ના ઈએમઆઈ અને ક્રેડિટ કાર્ડની ડ્યુસ ચૂકવવા માટે 31 ઓગસ્ટ સુધી મોરેટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આનાથી નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, લોન હોલ્ડરને લોકડાઉનના સમય દરમિયાન જ્યારે આવક બંધ છે, રૂપિયા ક્યાંયથી આવતા નથી, ત્યારે ઈએમઆઈ ચૂકવવામાં સગવડતા, એટલે આ મોરેટોરિયમ આપવામાં આવે છે. એક રીતે ફાયદો જ છે, ઘણી બધી રાહત મળી છે. પણ મોરેટોરિયમ પીરિયડ પૂરો થયા પછી આ 5 મહિનાનું જે વ્યાજ છે એ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે ચૂકવવાનું રહેશે. એ 3 અલગ અલગ વિકલ્પ સાથે આપણે એના ઉદાહરણ જોઈએ. ધારો કે 10 લાખ રૂપિયાની હોમ લોન લીધેલી છે 20 વર્ષના ગાળા માટે 9% વ્યાજના દરે, તો એનો ઈએમઆઈ અંદાજે 8,957 એટલે કે 9,000 રૂપિયા થાય છે. એ લોનમાં 1 વર્ષ પૂરું થઈ ગયું છે અને એની આઉટસ્ટેન્ડિંગ
અંદાજે 9,81,000 રૂપિયા જેટલી બાકી રહેશે. તો મોરેટોરિયમ પીરિયડ એપ્રિલ મહિનાથી લઈ અને ઓગસ્ટ મહિના સુધી જો કોઈ લાભ લે તો એને ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં 10,18,000 રૂપિયા જેટલું આઉટસ્ટેન્ડિંગ બાકી રહેશે વ્યાજ સાથે. અને આ 5 મહિનાનું વ્યાજ જે છે એ 37,300 રૂપિયા જેટલું થાય છે. જો પહેલા વિકલ્પ તરીકે આ 37,300 રૂપિયાનું વ્યાજ એક સાથે એ ચૂકવી દેવા તૈયાર હોય તો વ્યાજના વ્યાજ સાથે તેને અંદાજે એને 38,700 રૂપિયા જેટલા ચૂકવવાના આવશે. આ પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ, તમારું જે ઈએમઆઈની અમાઉન્ટ છે 8,997 રૂપિયા, એ અમાઉન્ટ વધારી અને નવો ઈએમઆઈ 19 વર્ષ માટે જ, બાકીની જે ટર્મ છે એ 19 વર્ષ માટે જ કરવામાં આવે તો ઈએમઆઈની રકમ થશે 9,340 રૂપિયા. એને લીધે ટોટલ વધારાના 78,204 રૂપિયા ચૂકવવાના થાય છે. 37,300 રૂપિયા, 37,354 એક્ઝેક્ટ અમાઉન્ટ જે વ્યાજની છે આ મોરેટોરિયમ પીરિયડ દરમિયાન, એની ઉપર બીજું વ્યાજ 40,850 રૂપિયા ચૂકવવાનું થશે. આ બીજો વિકલ્પ. હવે જો ત્રીજો વિકલ્પ એવો થાય કે તમે લોનનું જે ડ્યુરેશન છે બાકી 19 વર્ષનું એ લંબાવી દેવામાં આવે અને ઈએમઆઈની રકમ જે છે 8,997 રૂપિયા એમાં કોઈ ફેરફાર કરતા નથી તો અંદાજે 2,26,456 રૂપિયા વધારાના ચૂકવવાના આવશે તમારી ટોટલ ડ્યુરેશન દરમિયાન. અને 37,354 રૂપિયાના વ્યાજ ઉપર બીજું 1,89,102 રૂપિયાનું વધારાનું વ્યાજ ચૂકવવાનું આવે છે. 8,997 ના ઈએમઆઈ ની ગણતરી કરીએ તો બીજા 25 ઈએમઆઈ, 228 ઉપરાંત બીજા 25 ઈએમઆઈ, એટલે ટોટલ 253 ઈએમઆઈ ચૂકવવાના બાકી રહેશે. એટલે જો આ 5 મહિના દરમિયાન તમે એક પણ રૂપિયો નથી ચૂકવતા અને તમારા ડ્યુરેશનમાં વધારો કરો છો તો બીજા 25 હપ્તા વધી જશે. આ ખૂબ જ સમજવાની જરૂર છે. એટલે જેની પાસે ફંડ છે એમણે પોતાનો ઈએમઆઈ સમયસર ચૂકવી દેવો જોઈએ. એમએસએમઈ અને નવ સ્ટાર્ટઅપ કરવા માટે તમે શું સૂચન આપશો? લોકડાઉનના સંદર્ભે, આત્મનિર્ભર ભારત અભિયાનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એમએસએમઈ અને અન્ય બિઝનેસ માટે ગવર્નમેન્ટે કોલેટરલ ફ્રી 3,00,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે. કોવિડ-19ને લીધે ખૂબ જ અસર થઈ છે એમએસએમઈઝ બિઝનેસ ઉપર, ખૂબ જ નુકસાન થયું છે. એટલે ઓપરેશનલ લાયબિલિટીને પૂરી કરવા અને રો મટીરિયલ અને નવા ધંધાને ફરીથી શરૂ કરવા માટે આ ફંડ ખૂબ જ જરૂરી છે. એમએસએમઈઝનું જે ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કર્યા છે, એટલે કે સીસી અને ઓડી, એની 29 ફેબ્રુઆરીના દિવસે જે આઉટસ્ટેન્ડિંગ હશે એના 20% જેટલી રકમ વિધાઉટ એની કોલેટરલ સિક્યોરિટી એમને આપવી એવું ગવર્મેન્ટે બેંકોને ગાઈડલાઈન આપી છે. જે લોનનું આઉટસ્ટેન્ડિંગ 25 કરોડથી ઓછું હોય અને જે તે એકમ 100 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા હોય એ એકમો આના માટે એલિજિબલ થશે. 4 વર્ષની ડ્યુરેશન માટે આ લોન આપવામાં આવશે, જેમાં 12 મહિના સુધી કોઈ પણ ઇન્સ્ટોલમેન્ટ, પ્રિન્સિપલ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવાનું નથી, ફક્ત વ્યાજ ચૂકવવાનું છે. એટલે 12 મહિના સુધીનો મોરેટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. એવી જાહેરાત સાથે સાથે કરવામાં આવી છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ હાલમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એના કરતા ઓછો રહેશે. જો કોઈ બેંકો અને એનબીએફસીને 100% ક્રેડિટ ગેરંટી કવર આપવામાં આવ્યું છે સરકાર તરફથી, આ લોનમાં નવી કોઈ જ ગેરંટી કે સિક્યોરિટી જરૂર નથી. લોકડાઉન પછી ધંધો ફરીથી શરૂ કરવા માટે લગભગ 45 લાખ જેટલા એકમોને આનો બેનિફિટ મળશે. એક બીજો મહત્વનો ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મીડિયમ, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એને લીધે ઘણા બધા યુનિટ્સને ફાયદો થશે. આની ઘણા વખતથી માંગ હતી કે એમએસએમઈની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવે. પહેલાં એવું હતું કે મેન્યુફેક્ચરર અને સર્વિસ સેક્ટર એ બંને માટે પણ એમએસએમઈની વ્યાખ્યામાં અલગ અલગ હતી. મેન્યુફેક્ચરર માટે, માઇક્રો માટે 25 લાખ, સ્મોલ માટે 2 કરોડ, 5 કરોડ અને મિની માટે 10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. અને સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે
આજ માઇક્રો માટે 10 લાખ, સ્મોલ માટે 2 કરોડ અને મિની માટે 5 કરોડ ની જોગવાઈ હતી ઇન્વેસ્ટમેન્ટની. એમાં ફેરફાર કરી અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર એ બંનેને મર્જ કરી દેવામાં આવ્યા છે. નવા કાયદા પ્રમાણે માઇક્રો ઇન્ડસ્ટ્રીની વ્યાખ્યા જેનામાં 1 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તે માઇક્રોમાં ગણાશે. સ્મોલ એટલે જેનામાં 10 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને ટર્નઓવર 50 કરોડથી ઓછું હોય, જ્યારે મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એનામાં 20 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 100 કરોડથી ઓછું ટર્નઓવર હોય એવા યુનિટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનો મતલબ એવો છે કે ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે ટર્નઓવરને પણ હવે ધ્યાનમાં લેવામાં આવશે. એમએસએમઈની વ્યાખ્યામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ્સ એ પહેલાં સ્ટાર્ટઅપ જોતા પહેલાં એમએસએમઈમાં બીજા થોડાક ફેરફારો પણ છે. જ્યારે સપ્લાયર માલ પૂરો પાડે છે અને ખરીદનાર તરફથી એનું પેમેન્ટ 45 દિવસ સુધી નથી આવતું તો ખરીદનારે જેટલું પણ બાકી પેમેન્ટ છે એને વ્યાજ સાથે ચૂકવણું કરવું પડશે, લેટ ફી સાથે એ ચૂકવણું કરવું પડશે. એટલે 45 દિવસની અંદર પોતાનો વેચેલ માલનું પેમેન્ટ એને ખરીદનાર તરફથી મળી જવું જોઈએ. જો ખરીદનાર આમ કરવામાં ચૂક કરશે તો વેચનાર એમએસએમઈ એક્ટ 2006 હેઠળ એમએસએમઈ ફેસિલિટેશન કાઉન્સિલમાં ફરિયાદ કરી શકે છે. એમએસએમઈ ફેસિલિટેશન કાઉન્સિલે પણ આવી ફરિયાદ મળ્યા પછી 90 દિવસની અંદર એનો ઉકેલ લાવવાનો રહેશે. ખરીદનાર દ્વારા ચૂકવવામાં આવતું વ્યાજ ઇન્કમના કેલ્ક્યુલેશન વખતે ખર્ચામાંથી બાદ નથી મળતું, ખર્ચા તરીકે બાદ નથી મળતું. એટલે જ્યારે ખરીદનાર વ્યાજ ચૂકવે છે ત્યારે એને પોતાના ખિસ્સાનું આપવાનું થશે, પ્રોફિટ એન્ડ લોસમાં એની ઇફેક્ટ આપી શકશે નહીં. કર્મચારીના વેતનમાં ઘટાડો કર્યો છે. આ અંગે અલગ અલગ મંતવ્ય હોઈ શકે છે. ધંધાર્થીઓની હાલની પરિસ્થિતિ જોતા વેતન ઘટાડાને નેગેટિવ ના લેવું જોઈએ, કારણ કે એમની પાસે ફંડ આવતું નથી, એટલા માટે કરીને એમને આ ઘટાડો કરવો પડે છે. પણ ભવિષ્યમાં જ્યારે ઇન્ડસ્ટ્રી પાછી ચાલુ થશે, અર્થતંત્રને વેગ મળશે, ત્યારે આવા કર્મચારીઓના વેતનમાં ઓટોમેટિક વધારો થવાનો જ છે. એટલે અત્યારે આ વેતન ઘટાડાને નેગેટિવલી ના લેવું જોઈએ. ઘણી બધી કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી છે એવા સમાચાર પણ ઘણી બધી જગ્યાએથી આવી રહ્યા છે. પણ જેવું એક વખત આ લોકડાઉનનો સમય પૂરો થશે અને ઇન્ડસ્ટ્રી પાછી ધમધમતી થશે, ત્યારે આ જ કર્મચારીઓ એ દરેક ઇન્ડસ્ટ્રીની કેપિટલ બની રહેશે. કારણ કે એકદમ જ જે બિઝનેસ મળશે એને પહોંચી વળવા માટે કર્મચારીઓ ખૂબ જ જરૂરી છે. નવા કર્મચારીઓ જો તમે એ વખતે શોધવા જશો તો એને ટ્રેન કરવા પડશે. એના કરતાં તમારા અત્યારે ટ્રેન થયેલા કર્મચારીઓને સાચવશો તો એ તમને એ વખતે વધારે સારી રીતે કામ આપશે અને એ તમારા જ ઇન્ડસ્ટ્રીને વધારે સારી રીતે બેનિફિશિયલ રહેશે. એટલે એક મત એવો પણ છે કે તમારા કર્મચારીઓને છૂટા કરવા કરતાં નજીવા વેતન ઘટાડા સાથે કે એ રીતે તમે મેન્ટેન રાખો કે જેથી ફ્યુચર બેનિફિટ્સને તમે વધારે સારી રીતે મેળવી શકશો. છતાંય હવે ધીમે ધીમે સમય બદલાતો જાય છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર ઘણા બધા અવેલેબલ છે. સેલ્સ બિલ તમારા ઓટોમેટિક એમાંથી જ જનરેટ થાય છે, એટલે એકાઉન્ટિંગની ઘણી બધી એન્ટ્રી ઓટોમેટિક થઈ જાય છે. ત્યારે આવા સંજોગોમાં અકાઉન્ટ લખતી વખતે અમુક મુદ્દા એવા છે કે જ્યાં જનરલી વેપારીઓ ભૂલ કરતા હોય છે. કોઈક ખરીદીના બિલ લેટ આવ્યા હોય, કોઈ ખર્ચના બિલ મોડા મળ્યા હોય તો એનું એકાઉન્ટિંગ રહી જતું હોય છે. ધ્યાન રાખી અને આ એકાઉન્ટિંગ સમયસર પૂર્ણ થઈ જાય એ એટલું જ જરૂરી છે.
લોકડાઉન દરમિયાન મોટા ભાગના ઓફિસો યુનિટ્સ બંધ છે, તો બિલની કોપી સમયસર ન મળી શકવાને લીધે ક્યાંક એનું અકાઉન્ટિંગ જ ના રહી જાય એ પણ જોવું એટલું જ જરૂરી છે. એક બીજો ખર્ચ તો કર્યો, પણ એ ખર્ચ બિઝનેસને લગતો છે કે પર્સનલ છે એ ભેદભાવ ઘણી વખત વેપારીઓ નથી કરી શકતા, અને પર્સનલ એક્સપેન્સને એ બિઝનેસ એક્સપેન્સ તરીકે ક્લેમ કરી લે છે, જે એસેસમેન્ટ વખતે એમની ઇન્કમમાં ઉમેરો થાય અને એની ઉપર ટેક્સ ભરવાનો આવી શકે છે. એટલે પર્સનલ ખર્ચ બિઝનેસના ખર્ચ તરીકે બાદ ના લેવાઈ જાય એનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. કોઈ બિલ રિવાઇઝ થયું હોય, એક વખત બિલની એન્ટ્રી થઈ ગઈ અને એના પછી કોઈક કારણસર એ રિવાઇઝ થયું હોય, તો ફરીથી રિવાઇઝ બિલની એન્ટ્રી થઈ જાય અને જૂની એન્ટ્રી રિમૂવ કરવાની ના રહી જાય એ પણ ધ્યાન આપવું જરૂરી છે. રોજબરોજના પરચુરણ ખર્ચા કે જેના માટે રોકડ ખર્ચા હોય નાના નાના, એ ખર્ચાના વાઉચર બનાવવા એટલા જ અગત્યના છે, અને વાઉચર બનાવી દીધા પછી એની એકાઉન્ટિંગ એન્ટ્રી થઈ જવી એટલી જરૂરી છે. ઘણી વખત આવા ઝીણા ખર્ચા અકાઉન્ટિંગ કરવાના જ રહી જાય છે, કારણ કે સમયસર વાઉચર બની નથી શકતા. બીજું કે અમુક ખર્ચ એવા છે કે જેની ઉપર ઇન્કમ ટેક્સના કાયદા અન્વયે TDS કાપવો જરૂરી બને છે, જેમ કે કોન્ટ્રાક્ટર્સને કરવાની ચૂકવણો. એક ઉદાહરણ સાથે હું વાત કરું તો ઓફિસનું ફર્નિચર બનાવવા માટે કરીને મિસ્ત્રી જે કાર્પેન્ટર હોય એને આપણે રાખ્યો છે, એનું બિલ 1 લાખ કરતાં વધવાનું છે. 1 વર્ષ દરમિયાન જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને તેનું ચૂકવણું 1 લાખ કરતાં વધતું હોય તો તેની ઉપર 1% લેખે TDS કરવો જરૂરી છે. આ TDSની રકમ એ કોન્ટ્રાક્ટરના પેમેન્ટમાંથી કાપી લેવાની અને એના 5 નંબરમાં ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દેવાની ઇન્કમ ટેક્સમાં. જ્યારે એ કોન્ટ્રાક્ટર પોતાનો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરશે ત્યારે એ રકમ ક્લેમ કરી અને પાછી મેળવી શકે છે. આમાં સાથે સાથે એક એ પણ છે કે જો એનું કોઈ પણ સિંગલ બિલ 30,000 કરતાં વધારાનું આવે, ભલે એનું વર્ષ દરમિયાન 1 લાખનું બિલ નથી થયું, પણ 30,000 કરતાં સિંગલ બિલ વધે તો પણ TDS કરવો જરૂરી છે. ઘણી વખત વેપારીઓને આ નિયમની ખબર નથી હોતી, 1 લાખના એ વિચાર સાથે જ એ લોકો TDS કરવાનું માંડી વાળે છે. પાછળથી આ TDS ભરવામાં આવે તો તેની ઉપર વ્યાજ પણ ભરવું પડે છે અને રિટર્ન લેટ ફાઇલ થાય તો પેનલ્ટી પણ ભરવાની આવે છે, જે રોજના 200 રૂપિયા લેખે ભરવી પડે છે. એટલે આવી ક્યાંય શરત ચૂક ના થઈ જાય એ પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. અને આ જેમ જેમ તમારો બિઝનેસ કરી રહ્યા છો એ જ સમયગાળા દરમિયાન જ આ બધું થવું જોઈએ, કારણ કે TDS જે મંથમાં તમે પેમેન્ટ કર્યું છે એના નેક્સ્ટ મંથની 7 તારીખ પહેલાં ભરાઈ જવું જોઈએ. એટલે આ બધી જ તારીખો ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આ TDS ને એ બધા કાયદાનું પણ નોલેજ હોવું જોઈએ. ઘણી વખત મિલકત પર જે ઘસારો ગણવાનો આવે છે એના રેટ્સ ખબર ન હોય અને ખોટા રેટથી અકાઉન્ટિંગ થઈ જાય, એને લીધે જ્યારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવામાં આવે છે ત્યારે ઇન્કમ ટેક્સના કાયદા અન્વયે જે ઘસારો બાદ મળવાનો છે એ અને તમારા પ્રોફિટ એન્ડ લોસમાં જે ઘસારો ડેબિટ થયો છે એ બંનેની રકમમાં ફેરફાર આવે છે. એને લીધે તમારા પ્રોફિટ જે પ્રોફિટ એન્ડ લોસમાં બતાડે છે એમાં અને ઇન્કમ ટેક્સમાં જેની ઉપર તમારે ટેક્સ ભરવાનો આવશે એ રકમમાં બંનેમાં ડિફરન્સ હોઈ શકે છે. ઇન્કમ ટેક્સ ભરવા બાબતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઇન્કમ ટેક્સ એક એવો વિષય છે કે જેમાં ઘણું બધું ધ્યાન રાખવા જેવું છે. ફર્સ્ટ ઓફ ઓલ, વર્ષ 2019-20 કે જેની ડ્યુ ડેટ્સ આ જુલાઈમાં જ છે રિટર્ન ફાઇલ કરવાની, એ લંબાવી દેવામાં આવી છે. એ તારીખ 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે હવે કોઈ પણ પ્રકારના ઇન્કમ ટેક્સ રિટર્ન કે જે 31 જુલાઈ સુધીમાં ફાઇલ કરવાના થતા હતા અથવા તો 30 સપ્ટેમ્બરે ફાઇલ કરવાના થતા હતા એ બધા જ 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યા છે. નવી તારીખોને ધ્યાનમાં રાખતા વેપારીઓએ GST અને ઇન્કમ ટેક્સ બંનેને સમયસર ચૂકવી કાયદાનામાં રહેલી પ્રોવિઝન સાથે કમ્પ્લાય કરવું જ વધારે યોગ્ય રહેશે. જો આ તારીખો ચૂકાઈ જાય છે તો વ્યાજ અને પેનલ્ટીનું વધારાનું બર્ડન વેપારીઓ ઉપર આવી શકે છે. સાથે સાથે 31 માર્ચ 2020 સુધી બિલેટેડ રિટર્ન ફાઇલ વર્ષ 18-19 કરવા માટેની છેલ્લી તારીખ હતી. એ રિટર્નની તારીખ પણ 30 જૂન સુધી લંબાવી આપવામાં આવી છે. એટલે કોઈના વર્ષ 2018-19 રિટર્ન બાકી રહી જતા હોય તો એ 30 જૂન સુધી ફાઇલ કરી શકશે, પણ પેનલ્ટી સાથે. એમાં જે પેનલ્ટી લાગવાની હતી એ તો લાગશે જ, પણ એ લંબાવી દેવામાં આવી છે તારીખ ફક્ત રિટર્ન ભરવા માટે. ઇન્કમ ટેક્સ પેમેન્ટ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું,
જીએસટી અને ઇન્કમ ટેક્સના પેમેન્ટ વચ્ચે ફરક છે. જીએસટી નું પેમેન્ટ જ્યારે તમે કરતા હોય ત્યારે એ તમારા ક્રેડિટ લેજરમાં જમા થાય છે, કેશ લેજરમાં જમા થાય છે. એ રકમ તમે કોઈ પણ પીરિયડના જીએસટીમાં સામે મજરે મેળવી શકો છો. જ્યારે ઇન્કમ ટેક્સમાં જ્યારે તમે ટેક્સ ભરો છો ત્યારે એસેસમેન્ટ યર સિલેક્ટ કરવું પડે છે. પર્ટિક્યુલર જે તે એસેસમેન્ટ યર માટે જ તમે એ ટેક્સ ભરી શકો છો. એટલે જો ઇન્કમ ટેક્સનું પેમેન્ટ કરતી વખતે ભૂલથી ખોટું એસેસમેન્ટ યર સિલેક્ટ થઈ ગયું તો કદાચ એવું બને કે એ વખતે તમારે ફરી પાછો એ ટેક્સ સાચા એસેસમેન્ટ યરમાં ભરવો પડે અને પછી તમારું રિટર્ન ફાઇલ થાય. ઇન્કમ ટેક્સ ભર્યા પહેલા તમારું રિટર્ન કોઈ પણ સંજોગોમાં ફાઇલ થઈ શકે એમ નથી. ટીડીએસ ડિડક્શનમાં પણ એ ધ્યાનમાં રાખવું પડે છે. ડબલ પેમેન્ટ આ એસેસમેન્ટ યર પ્રમાણે ના થઈ જાય એ ધ્યાનમાં રાખવું. સાથે સાથે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ક્વેરી જનરેટ થાય તો એનો યોગ્ય સમય નિકાલ કરી દેવો, સમયસરનો જવાબ આપી દેવો જોઈએ. જો તમે સમયસર જવાબ નથી આપતા તો કદાચ એકાદ વખત રિમાઇન્ડર પાછું ઇન્કમ ટેક્સ તરફથી આવશે અને છતાંય જો તમે એને કમ્પ્લાય નથી કરતા તો એ પેનલ્ટી અને ટેક્સેશનમાં પરિણમી શકે છે. જો તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો થતો હોય, એડવાન્સ ટેક્સ એટલે શું? જ્યારે કોઈ પણ વ્યક્તિનો ટેક્સ વર્ષે 10,000 કરતાં વધે ત્યારે એણે એ ટેક્સ એડવાન્સમાં ભરવાની જવાબદારી છે. જેના ક્રાઇટેરિયા છે જેમ કે તમારો જે ટોટલ ટેક્સ વર્ષ દરમિયાન થવાનો છે 15 જૂન સુધી એના 15% ટેક્સ ભરાઈ જવો જોઈએ, 15મી સપ્ટેમ્બર સુધી કુલ ટેક્સના 45%, 15મી ડિસેમ્બર સુધી ટોટલ ટેક્સના 75%, અને 15મી માર્ચ પહેલા, 15મી માર્ચ વર્ષ પૂરું થવાની પહેલા તમારો 100% ટેક્સ જમા થઈ જવો જોઈએ. જો આ નથી થતું તો ઇન્કમ ટેક્સની કલમ 234B, 234B અને 234C હેઠળ પણ વ્યાજ લાગી શકે છે. ઘણા બધા વેપારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. એમના કન્સલ્ટન્ટે એમને કીધું કે ભાઈ તમારે 15,000 ભરવાનો થાય છે, એમણે 15,000 ભરી દીધા, પણ એમને એ ખ્યાલ નથી હોતો કે આ 15,000માં વ્યાજની રકમ પણ આવી ગઈ છે અને એ વ્યાજ કયા કારણસર લાગ્યું છે એ બાબતે તે ધ્યાન નથી આપતા. વેપારીઓએ, મારું પર્સનલી એવું માનવું છે કે વર્ષમાં ઓછામાં ઓછી એકવાર પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને મળવું જ જોઈએ. તમને જે કંઈ પણ મૂંઝવણ હોય એનો ઉકેલ એક કામ કરતા પહેલા તમે એમની પાસેથી મેળવી લો. કંઈક કર્યા પછી તમે તમારા કન્સલ્ટન્ટને જઈને કહેશો કે આ મારાથી થઈ ગયું છે ને હવે એનો ઉપાય શું, એના કરતાં એ કામ કરતા પહેલાં જ તમે એમને પૂછી લો તો તમને ક્યાંય અડચણ ના આવે. એડવાન્સ ટેક્સ ની ડ્યુ ડેટ્સ મેં જે તમને કહી એ પ્રમાણે એડવાન્સ ટેક્સ જો ના ભરાય તો 234B અને C માં ઇન્ટરેસ્ટ લાગે છે અને કમ્પલસરી ભરવું જ પડે છે. ડ્યુરિંગ ધ યર જે તમારી ઇન્કમ થઈ છે એનું અકાઉન્ટિંગ પ્રોપરલી ચેક કરી અને ઇન્કમ ટેક્સ વખતે કાંઈ રહી નથી જતું ને એ ધ્યાનમાં લેવું. એનાથી શું થશે કે પાછળથી તમને નોટિસ આવવાની શક્યતા નહીવત થઈ જાય છે. ઇન્કમ ટેક્સ રિટર્ન્સ અને જીએસટી રિટર્ન્સ પ્રોપરલી ફાઇલ ના કરવામાં આવે તો શું થાય? એક તો તમને વ્યાજ અને પેનલ્ટી લાગવાની જ છે, પણ સાથે સાથે જીએસટીની સાઇટ ઉપર તમારું રિટર્ન લેટ ફાઇલ થયેલું છે અથવા તો ફાઇલ નથી થયું એ માહિતી કોઈ પણ વેપારી જોઈ શકે છે. ધારો કે કોઈ નવો વેપારી તમારી સાથે બિઝનેસ કરવા માટે આવી રહ્યો છે, એણે તમારી જીએસટી નંબરની સાથે સાઇટ ઉપર ચેક કર્યું અને ખબર પડી કે તમારું રિટર્ન ફાઇલ લેટ થયું છે અથવા તો નથી થયું, તો એ વિચારશે કે મારે આમની સાથે બિઝનેસ કરવો કે નહીં. આ નેગેટિવ ઇફેક્ટ તમારા બિઝનેસ ઉપર થઈ શકે છે, જેને લીધે બિઝનેસ ઓછો થઈ શકે છે. તો સમયસર રિટર્ન ફાઇલ થયેલા હશે તો એ તમારી ક્રેડિટમાં વધારો કરશે અને નવા નવા કસ્ટમર્સ, ક્લાયન્ટ્સ સાથે તમે જોડાઈ શકશો. જાન્યુઆરીથી માર્ચ 2020 માટેનું ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાની લાસ્ટ ડેટ 31/5 હતી. જો એ 31/5 સુધીમાં ના થાય તો પર ડે 200 રૂપિયાની પેનલ્ટી લાગે. એ તારીખ લંબાવીને 30 જૂન કરવામાં આવી છે. આ ગવર્મેન્ટ તરફથી એક ખૂબ જ આવકારદાયક પગલું છે. આ ઉપરાંત ટીડીએસની લેટ ચૂકવણી, જેનું ચૂકવણું 30 એપ્રિલ સુધી કરવાનું હતું માર્ચ મહિના સુધીના ટીડીએસનું, પણ અત્યારની આ પરિસ્થિતિના હિસાબે એ નથી થઈ શક્યું,
તો એના ઉપર ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં આવ્યો છે. પહેલા જે વ્યાજ લાગતું હતું એ મંથલી 1.5% પ્રમાણે હતું, એનામાં ઘટાડો કરી અને 0.75% પ્રમાણે વ્યાજ ભરવાનું રહેશે. એના લીધે જે અત્યારે નથી ચૂકવણું કરી શક્યા એમને વ્યાજનું બર્ડન ઓછું આવશે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત અભિયાનમાં ટીડીએસને લગતો જે બીજો પણ ફેરફાર કરવામાં આવ્યો છે, 13/5 ના દિવસે એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે પછીના સમયગાળા માટે વર્ષ પૂરું થાય ત્યાં સુધી, એટલે 31 માર્ચ 2021 સુધી જે પણ ટીડીએસ કાપવાનો થાય એકમે એમાં 0.25% ઘટાડો કરવામાં આવશે. એટલે 10% કાપવાનો થતો હોય તો એને બદલે તમારે 7.5% ટીડીએસ કાપવાનો રહેશે. આનાથી શું થશે, જે 25% ઘટાડો કરવામાં આવ્યો છે એટલું જે ફંડ વેપારીઓનું ગવર્મેન્ટમાં જમા થઈ જતું હતું ટીડીએસ રૂપે, અને એ જ્યારે રિટર્ન ફાઇલ કરતા હતા ત્યારે જ એ રિફંડ મેળવી શકતા હતા, ક્લેમ કરી શકતા હતા, એમાંથી 25% ફંડ એમને હાથ ઉપર આવશે, એટલું વધારે પેમેન્ટ મળશે, લિક્વિડિટી વધશે અને બિઝનેસ કરવામાં એ એમને હેલ્પ કરશે. આ ઉપરાંત સરકારે જ્યારે લોકડાઉન ડિક્લેર કર્યું એ જ વખતે કહ્યું હતું કે 5 લાખથી ઓછી રકમના જે પેન્ડિંગ રિફંડ્સ છે એ તાત્કાલિક ચૂકવવા, જેને લીધે ચેરિટેબલ ટ્રસ્ટ, પાર્ટનરશીપ, પ્રોપ્રેટરશીપ, એલએલપીસ, કોઓપરેટિવ સોસાયટીઝ વગેરેના 5 લાખથી ઓછા રિફંડ ખૂબ જ ઝડપથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. પ્રોવાઇડેડ કે ઇન્કમ ટેક્સમાં તમારું બેંક એકાઉન્ટ સાચું આપેલું હશે તો તમારા ખાતામાં રૂપિયા આવી ગયા છે. જો ના આવ્યું હોય તમારું રિફંડ તો ચેક કરી લેવું કે બેંક એકાઉન્ટ પ્રોપરલી અપાયેલું છે કે નહીં, અને જો ના હોય તો કરી દેવું. આવા ઘણા બધા ફેરફારો ઇન્કમ ટેક્સમાં કરવામાં આવ્યા છે. તો પંકજભાઈ, આપણે ખૂબ જ સુંદર રીતે એક પ્રશ્નનો જવાબ ખૂબ જ સુંદર રીતે સમજાવીને આપીને આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું, તો પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે દર્શક મિત્રો, મને પણ રજા આપશો, આગળ કોઈ અન્ય વિશિષ્ટ વ્યક્તિ સાથે ફરી મળીશું. નમસ્કાર.